राष्ट्रीय कुश्ती संघना अध्यक्ष ब्रिजभूषण शरण सिंह विरुद्ध यौन शोषण मामले एफआईआर दाखल करवानी मांग विविध संगठनोए आवेदन पत्र पाठवी उपलेटामा करी हती। દેશના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નામાંકિત કુસ્તી ખેલાડીઓ દ્વારા રાષ્ટ્રીય કુસ્તી સંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણસિંહ દ્વારા મહિલા કુસ્તીબાજો સાથે અવારનવાર યૌન શોષણ અને જાતિ હેરાનગતિ અંગે ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે જંતર મંતર પર અગાઉ 3 મહિના પહેલા દેખાવ કરી ધરણા કરવામાં આવ્યા હતા। જે તે સમયે આ પ્રશ્ન 3 મહિનામાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી। આ વાતને 3 મહિના વીતી ગયા છતાં હજુ સુધી એફઆઈઆર અંગે કોઈ કાર્યવાહી ન થતા ફરી એક વખત દેશના નામાંકિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજો જંતર મંતર પર ધરણા પર બેઠા છે અને પોલીસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। તેની માંગ સાથે દેશભરના અનેક સંગઠનોએ સમર્થન કર્યું છે, તેમાં અખિલ ભારતીય કિસાન સભા, જનવાદી મહિલા સમિતિ, એસએફઆઈ, સીઆઈટીયુ અને ડીવાયએફઆઈ જેવા સંગઠનોએ દેશભરમાં 27 એપ્રિલના રોજ આવેદનપત્ર આપી બ્રિજભૂષણ શરણસિંહ સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારું નામ ડાયાભાઈ ગજેરા, કિસાન સભાનો પ્રમુખ છું। આજરોજ દિલ્હીના જંતર મંતર ઉપર દેશના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય નામાંકિત ખેલાડીઓ એમાં મહિલા કુસ્તીબાજો સાથે જે યૌન શોષણનો મામલો થયો છે એ અંગે આજની તારીખે પણ જે કુસ્તી સંઘનો પ્રમુખ બ્રિજશરણસિંહ છે એની સામે એફઆઈઆર થઈ નથી। આ માંગ માટે આજે 3 મહિના પછી ફરી પાછું આંદોલન થયું છે। એ આંદોલનના સમર્થમાં દેશના કિસાન સંગઠન, દેશના મહિલા સંગઠન, દેશના કામદાર સંગઠન, યુવા સંગઠન અને વિદ્યાર્થી સંગઠને એ આંદોલનના સમર્થનમાં આજે 27 એપ્રિલના રોજ તમામ દેશભરની અંદર આવેદનપત્રો આપવાના છે, કાર્યક્રમો થવાના છે, દેખાવો થવાના છે। કારણ કે દેશની અંદર મહિલાની બાબતમાં, ખાસ કરીને આવા નામાંકિત મહિલાઓ સાથે થયેલી બાબતમાં જો સરકાર ચૂપ રહેતી હોય અને એમની સામે કોઈ કાર્યવાહી ન કરી શકતા હોય તો સરકાર આજે એના અધ્યક્ષ સંઘ સામે વામણી પુરવાર થાય છે એવું અમે આજે આક્ષેપ સાથે કહી રહ્યા છીએ અને આ અધ્યક્ષની સામે એફઆઈઆર થવી જ જોઈએ એવી અમે માંગ કરીએ છીએ। જગમાલ સુવા, H24 ન્યૂઝ, ઉપલેટા।